આઈસીડીએસના ભુજ ઘટકમાં આહારના જથ્થામાં છેલ્લા 80 થી 90 દિવસથી અનિયમિતતા મુદ્દે ઉઠી ફરિયાદો. મહત્વના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આઈસીડીએસ ભુજ ઘટકમાં અપૂરતા જથ્થા મુદ્દે હંગામો થયો હતો. જાણકારી મુજબ આંગણવાડી બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી કિશોરીઓ માટે સરકાર દ્વારા અપાતા પોષણક્ષમ આહારના જથ્થામાં છેલ્લા 80 થી 90 દિવસોથી ખૂબ જ અનિયમિતતા જોવા મળી રહી છે. એક તરફ સરકાર કુપોષિત બાળકો માટે ચિંતિત હોવાની વાત કરી રહી હોય અને બીજી તરફ આવી ફરિયાદો ઉઠી રહી હોય તે કેટલી વ્યાજબી કહી શકાય તે એક પ્રશ્ન છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના ઘટક 1 હેઠળ આવતા મહાવીરનગર અને જયનગર વિસ્તારની આંગણવાડીઓના બાળકો, ધાત્રી કિશોરીઓ માટે દર માસે પોષણયુક્ત આહાર અપાય છે, પરંતુ છેલ્લા 3-1 માસથી અહીં અનિયમિતતાના સૂર ઉઠી રહ્યા છે. આ બાબતે યોગ્ય તપાસ થાય તે ઈચ્છનીય છે. અરે આ કુર્તી નો શું ભાવ? 159 મેડમ. અને આ શર્ટ? 159. અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે. બધાનો ભાવ 159 જ બોલે છે. અરે આ ભાઈ જ નહીં, વન સેન્ટરની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે. દરેક વસ્તુ મળશે માત્ર 159 રૂપિયામાં. વન સેન્ટર એટ 7 સ્કાય મોલ, એરપોર્ટ રોડ, ભુજ. ભુજ નગરપાલિકા જાહેર નોટિસ. ભુજ શહેરમાં વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 11ના તમામ મિલકત ધારકોએ પોતાની બાકી લેણાની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે આજ દિવસ સુધી પોતાની મિલકતની આકરાણી કરાવેલ નથી તેઓ મિલકતના આધારો જેવા કે બાંધકામની મંજૂરી, નકશો, દસ્તાવેજ, વપરાશનું સર્ટિફિકેટ કચેરીમાં રજૂ કરી આકારણી કરાવી ટેક્સ ભરપાઈ કરી જવા. જે મિલકત ધારકોની લાંબા સમયથી રકમ બાકી છે તેમના પાણી ગટરના જોડાણ કાપવાની કાર્યવાહી ચાલુમાં છે, જેની તમામ ગ્રાહકોએ નોંધ લેવી.